દીવમાં કોરોના વાયરસના આગામચેતીના પગલે વળાંકવાળા ગામ પંચાયત ખાતે લોકજાગૃતિના અર્થે ગામસભા યોજાઈ, જેમાં કોરોના વાયરસ અંગે અફવાઓથી બચવા માટે કોરાથી સાવચેતી રાખવાના નુસ્ખાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દીવની વાણાકબરા ગ્રામ પંચાયતના સભાખંડ ખાતે કોરોના વાયરસને લઈ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. આજે સમગ્ર ભારતમાં કોરોના વાયરસને ફેલાવાથી અટક બચાવવા માટે અનેક જાહેરાતો કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે દીવમાં પણ વણાકબારા ગ્રામ પંચાયત સભાખંડ ખાતે કોરોનાને લઈને જનજાગૃતિ આવે તે માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વણાકબારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અધિકારી શ્રીમતી સાઈસ્તા જીલાણીએ ઉપસ્થિત લોકોને કોરોનાથી બચવા માટે કયા કયા પગલાઓ લેવા તે વિશે વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે શરદી ખાંસી વગેરે હોય તો ખાસ ધ્યાન રાખવું અને ખાંસી કોણી આડી રાખીને ખાવી. ખાંસી કે છીંક આવે હોય ત્યારે હાથ આડો નહીં રાખવો. હાથના સ્પર્શથી ફેલાય છે કોરોના, સાથે ગરમ પાણી પીવું, વારંવાર પાણી પીવું, વારંવાર હાથ ધોવા, લોકો સાથે હાથ નહીં મિલાવવા, લોકોની ભીડ જામેલી જગ્યાઓ પર જવાનું ટાળવું વગેરે વિશે સાવચેતી રાખવા ખાસ સૂચનો આપવામાં આવ્યા. તેમણે ખાસ જણાવ્યું કે કોરોના વાયરસથી બચવા માસ્ક પહેરવું જરૂરી નથી, તેનાથી લોકો મુખમાં ભયમાં રહે છે. કોરોનાથી તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ તમામ પ્રકારની સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, સાથે આસપાસ સફાઈ રાખવી જોઈએ વગેરે માહિતીઓ આપવામાં આવી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. કોરોના વાયરસ કા ઇતના જ્યાદા ભય ફેલા હુઆ હૈ, હમે સબસે જ્યાદા યે પેનિક દૂર કરના હૈ કે જિસકો દેખો માસ્ક ચાહિયે, માસ્ક ચાહિયે, માસ્ક સે કુછ નહીં હોગા. કોરોના વાયરસ કી મોર્ટિલિટી ભી બહોત કમ હે, મેઇન યે હૈ કે હમે ઇસકો સ્પ્રેડ હોને સે બચાના હૈ. ઉસકો બચાને કે લિયે મેઇન હમે ફોકસ કરના હૈ અપને હેન્ડ વોશ, પર્સનલ હાઇજીન કે ઉપર, કે બાર બાર સાબુન ઓર પાણી સે હાથ ધો. સેનિટાઇઝર ભી જરૂરી નહીં હૈ, સિર્ફ હેન્ડ વોશ કરના હૈ હર થોડી દેર કે બાદ મે, ઓર અપને ફેસ કો ટચ નહીં કરના હૈ, ફેસ કો બિલકુલ ટચ નહીં કરના હૈ. માસ્ક લગાને કી ઇતની જરૂરત નહીં હૈ, માસ્ક સિર્ફ ઉન લોગ કો જરૂરી હૈ જિનકો કોઈ ઇન્ફેક્શન હૈ, જો દૂસરે કો ઇન્ફેક્શન દે સકતે હૈ. અદરવાઇઝ માસ્ક નહીં લગાના હૈ, માસ્ક લગાઓગે તો આપકો ફાલ્સ સિક્યોરિટી હોતી હૈ કે હમને માસ્ક લગા રખા હૈ ઓર હમે કુછ નહીં હોગા. ઉસસે જ્યાદા જરૂરી યહી હૈ કે આપ અપની પર્સનલ હાઇજીન દો, હાથ ધો, ઓર દૂસરા પાણી જ્યાદા પીઓ. હાઇડ્રેશન રખને કા અપને આપકો, આપકો ખાંસી આતી હૈ તો આપકો હાથ પે નહીં ખાંસ રોકને કા હૈ, બલ્કિ કોની કે અંદર રોકને કા હૈ, ક્યોંકિ જો ભી આયેંગે ડ્રોપલેટ્સ વગેરા વો કોની મે રહ જાયેંગે. હાથ મેં આતે તો આપ કહીં ભી સરફેસ કો ટચ કરોગે તો ફિર ઉસકે અંદર ચલા જાતા હૈ વો, ઓર ફિર દૂસરા બંદા ઉસકો ટચ કરેગા ઇસલિયે જાયેગા. કહીં પર ભી પબ્લિક વાલે પ્લેસ મેં આપકો નહીં જાને કા હૈ, મજબૂરી હૈ જાના હૈ તો એક મીટર કી ડિસ્ટન્સ આપ રખો, ઉસ ટાઈમ મેં આપ માસ્ક લગા સકતે હો. દૂસરા આપકો અપની ઇમ્યુનિટી બઢાની હૈ, જો આમ યંગ જનરેશન હૈ યા હેલ્ધી લોગ હૈ ઉનકો ઇતના ડર નહીં હૈ, લેકિન જો ઓલ્ડ એજ વાલે હૈ જિનકો ઓલરેડી કોઈ બીમારીયાં હૈ જૈસે હાર્ટ પ્રોબ્લમ હો ગઈ હૈ, હાઇપર ટેન્શન હૈ, ડાયાબિટીઝ હૈ, ઉનકો જ્યાદા દિક્કત હૈ તો ઉનકો ઘર કે અંદર હી રખના હૈ. ઇનકેસ અગર આપકો હો જાતા હૈ તો આપકો આઇસોલેશન મેં રહેના હૈ. ઇસકા કોઈ ટ્રીટમેન્ટ નહીં હૈ અભી તક, ના કોઈ ઇસકા ઇલાજ આયા હૈ ના હી કોઈ વેક્સિન હૈ. તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, ક્યોર હમારે પાસ મેં નહીં હૈ તો હમે ઇસકો બચાને મેં હી મહેનત કરની હોગી. આજે સ્પેશિયલ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વણાકબારા ગ્રામ પંચાયત વતી. કોરોના વાયરસ અંતર્ગત આજે જે ભારત દેશની અંદરમાં ન ફેલાય ચાઇનાથી જે વાયરસ ઉદ્ભવ થયેલો છે અને આખા ભારત દેશમાં આનું રિઝલ્ટ ન આવે એના માટે ખાસ કરીને અમારે દીવની અંદરમાં સ્વાસ્થ્ય વિભાગ તરફથી સાહિષ્ઠાબેન જીલાણીના માર્ગદર્શન હેઠળ અહીંયા વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ અને તેમના સભ્યો, મંત્રીઓ અને ગ્રામજનો વચ્ચે અહીંયા સુંદર આ કોરોના વાયરસ અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરેલું. તેની અંદરમાં વાયરસની અંતર્ગત જે સાવચેતીઓ રાખવી તેના માટે ખાસ કરીને અમને સૂચન આપેલું છે અને જે યંગ જનરેશનની સાથે સાથે જે